गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 12 कॉमर्स नामाना मूल तत्वों प्रकरणनुं नाम छे भागीदारी पेढ़ीना वार्षिक हिसाबो। प्रथम लेक्चरनी अंदर आपणे भागीदारी पेढ़ीना वार्षिक हिसाबो तैयार करवाना हेतुओ, वेपार खातु अने नफा नुकसान खातानी आपणे चर्चा करी हती। આજે આપણે ચર્ચા કરીશું નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા કે ચાલુ ખાતા અને પાકું સરવૈયું। ખૂબ જ અગત્યનું પ્રકરણ છે ધોરણ 12 કોમર્સની દ્રષ્ટિએ। આવનારા વર્ષોની અંદર જ્યારે તમે કોલેજ કરશો ત્યારે પણ આ પ્રકરણ તમને ખૂબ જ ઉપયોગી થશે। આ પ્રકરણને આધારે તમને આખું એકાઉન્ટ છે, આખું એકાઉન્ટની દુનિયા શું છે તમને આ પ્રકરણ ઉપરથી જાણવા મળે છે। કારણ કે આ ખૂબ જ દરેક એકાકી વેપારી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય, કંપની હોય, ઇન્ટરનેશનલ કંપની હોય, તેણે પોતાના વાર્ષિક હિસાબો એટલે કે ફાઇનલ એકાઉન્ટ તો તૈયાર કરવા જ પડે છે। એટલે દરેક નાની મોટી દરેક પેઢીએ આ હિસાબો તૈયાર કરવા પડે છે અને એ જ હિસાબોની આપણે ચર્ચા કરીએ છીએ। હવે આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે નફા નુકસાન ફાળવણી ખાતું। હવે નફા નુકસાન ફાળવણી ખાતું તો કે એકાકી વેપારી પેઢીની એકાકી વેપારી પેઢીની અંદર એક જ માલિક હતો એટલે નફાની ફાળવણી, નફાની વેચણીનો પ્રશ્ન આવતો નહોતો। આ ભાગીદારી પેઢી છે એટલે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો વચ્ચે નફો વહેંચવો પડે તો દરેક ભાગીદારને ભાગે કેટલો નફો એટલે કે વેચણી પાત્ર નફો કે વેચણી પાત્ર ખોટ કેટલી આવે છે એ જાણવા માટે થઈને આપણે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવું પડે છે। એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતું શું છે? એ નફા નુકસાન ખાતાનો જે એક ભાગ છે, શેનો છે? નફા નુકસાન ખાતાનો જે એક ભાગ છે। પરંતુ આ ખાતું શું કામ અલગથી તૈયાર કરવામાં આવે છે? તો કે ભાગીદારોને, કોઈ પણ ભાગીદાર હોય તો ભાગીદારને બોનસ, કમિશન કે બીજી કોઈ પણ પ્રકારનું, બીજી કોઈ પણ પ્રકારના બીજા કોઈ ખર્ચાઓ ચૂકવવામાં આવતા હોય તો તેની નોંધ થાય છે। ચાલુ ખાતા પર વ્યાજ, મૂડી ખાતા પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, બધી જ અસરો અહીંયા દર્શાવવામાં આવે છે। એટલે દરેકે દરેક ભાગીદારને લગતી વિગતો તમને સરળતાથી અહીંયા મળી શકે છે। એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતું એ જુદું નથી અને એ અલગ બનાવવું ફરજિયાત પણ નથી હો। તમે ખાલી નફા નુકસાન ખાતું બનાવ્યું અને એની સાથે નફા નુકસાન ફાળવણી ખાતાની બધી વિગતો એમાં સાથે લખી નાખો તો પણ ચાલે, પરંતુ આપણી સરળતા ખાતે, આપણે સરળ રીતે સમજાઈ જાય એ માટે થઈને નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવામાં આવે છે। નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર, નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બનાવીએ એટલે એની ઉધાર બાજુ પહેલાં ચોખ્ખી ખોટ આવે, જમા બાજુ શું આવે? તો કે નફા નુકસાન ખાતેથી લાવેલો ચોખ્ખો નફો દર્શાવવામાં આવે છે। અને ઉધાર બાજુ પર કઈ કઈ વિગતો આવે? તો કે મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ભાગીદારોનો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું કે સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ દર્શાવવામાં આવે છે। હમણાં આપણે નમૂનો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કઈ કઈ વિગતો આવે છે તે। નફા નુકસાન ફાળવણી ખાતાનો આખો નમૂનો છે। આ ચોખ્ખી ખોટ ક્યાંથી લેવા? નફા નુકસાન ખાતેથી લાવ્યા। આ ચોખ્ખો નફો ક્યાંથી લેવા? નફા નુકસાન ખાતેથી લાવ્યા। ભાગીદારોને મૂડી પર વ્યાજ, ભાગીદારો દ્વારા વર્ષની શરૂઆતમાં જે મૂડી લાવવામાં આવી હોય એ મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવે, એ વ્યાજ ચૂકવવામાં આવે તેની આમનોંધ શું થાય? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે, એ ભાગીદારના મૂડી ખાતે ને બી ભાગીદારના મૂડી ખાતે। ભાગીદારોને ચાલુ ખાતું હોય ને ચાલુ ખાતાની જમા બાકી હોય તો જમા બાકી પર જે વ્યાજ ચૂકવવામાં આવે છે તે વ્યાજ, ઉધાર બાકીનું વ્યાજ જમા બાજુ આવે છે। ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવામાં આવે તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે, એટલે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું। સામાન્ય અનામત ખાતે કોઈ પણ પ્રકારની રકમ લઈ જવામાં હોય તો પણ નફા નુકસાન ફાળવણી ખાતાના ઉધાર બાજુ આપણે દર્શાવવામાં આવે છે। અને મૂડી કે ચાલુ ખાતે આ ચોખ્ખો વેચણી પાત્ર નફો, એટલે કે જમા બાજુનો સરવાળો વધારે હોય અને ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો આ જે તફાવત આવશે એ વેચણી પાત્ર નફો, અને વેચણી પાત્ર નફો અહીંયા આપણે દાખલા તરીકે બે ભાગીદાર લીધા છે, ભાગીદાર એ અને બી, મૂડી ખાતું હોય તો મૂડી ખાતું, ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતે આ રકમ લઈ જવામાં આવે છે। હવે જમા બાજુ કઈ કઈ વિગતો આવે છે? તો કે જમા બાજુ ઉધાર બાજુ મૂડી પર વ્યાજ, જમા બાજુ પર ભાગીદારોના ઉપાડ પર વ્યાજ, ભાગીદારોના ઉપાડ પર વ્યાજમાં
चालू ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, આ માત્ર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ઉપર બે થી ત્રણ વિગતો જ આવે છે, એક ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, અને ત્યારબાદ ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત જે આવશે એ તફાવતને શું કહેવાય, ચોખ્ખી વેચણી પાત્ર ખોટ. શું કહેવાય? ચોખ્ખી વેચણી પાત્ર ખોટ. અને ચોખ્ખી વેચણી પાત્ર ખોટ આપણે મૂડી ખાતે અથવા ચાલુ ખાતે લઈ જાય છે. એટલે ટૂંકમાં નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ ભાગ છે, પરંતુ ભાગીદારોના ભાગે કેટલો વેચણી પાત્ર નફો કે કેટલી વેચણી પાત્ર ખોટ આવી એ જાણવા માટે થઈને નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે. આ ખાતું તૈયાર કરીને ચોખ્ખો નફો મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ અને આ ચોખ્ખી વેચણી પાત્ર ખોટ મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. હવે આપણે જોઈએ મૂડી ખાતા અને ચાલુ ખાતા. હવે ભાગીદારોના મૂડી ખાતા, હવે ભાગીદારોના મૂડી ખાતા બનાવવા પાછળનો હેતુ છે કે દરેક ભાગીદારનું મૂડી ખાતું તૈયાર કરવામાં આવે. તો ભાગીદાર દ્વારા જે મૂડી લાવવામાં આવ્યું હોય, બે ભાગીદાર હોય તો બે ભાગીદાર દ્વારા ધંધો શરૂ કરવા માટે જે મૂડી લાવવાની મૂડી લઈ આવવામાં આવી હોય એ મૂડીથી શરૂઆત કરવામાં આવે અને મૂડી ખાતા બનાવવામાં આવે છે. ભાગીદારની મૂડીમાં વધારો કરતા વ્યવહારો મૂડી ખાતામાં જમા બાજુ અને મૂડીમાં ઘટાડો કરતા વ્યવહારો મૂડી ખાતામાં ઉધાર બાજુ પર નોંધવામાં આવે છે. કોઈ પણ એવા વ્યવહારો હોય કે જેનાથી ભાગીદારોની મૂડીમાં વધારો થતો હોય તો જમા બાજુ, અને એવા વ્યવહારો હોય કે જેનાથી ઘટાડો થતો હોય તો એ મૂડી ખાતાની ઉધાર બાજુ પર નોંધવામાં આવે છે. દાખલા તરીકે ભાગીદારોને કમિશન મળે, પગાર મળે, બોનસ મળે તો કઈ બાજુ લખાય છે? ભાગીદારોના મૂડી ખાતા બાજુ. ભાગીદારોને નફો મળે છે તો કઈ બાજુ લખાય? તો મૂડી ખાતાની જમા બાજુ પર. અને દાખલાની શરૂઆત આપણે ક્યાંથી કરશું? બાકી આગળ લાવ્યા મૂડી ખાતાની શરૂઆત બાજુ આપણે શું લખશું? શરૂઆતની બાકી. શરૂઆતની બાકી એ ઉપરાંત વર્ષ દરમિયાન ભાગીદાર દ્વારા કોઈ પણ પ્રકારની વધારાની મૂડી લાવવામાં આવી હોય તે મૂડી પણ લખશું. જુઓ તમે મૂડી ખાતાનો નમૂનો, આ ભાગીદાર એ અને બી, આ શરૂઆતની બાકી. હવે ભાગીદાર દ્વારા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની વધારાની રોકડ લાવવાની હોય, બેંક સિલક લાવી હોય કે કોઈ પણ પ્રકારની મિલકત લઈ આવવામાં આવી હોય તો તે, એ ઉપરાંત હવે જો ચાલુ ખાતું ન બનાવેલું હોય, ચાલુ ખાતું ન બનાવ્યું હોય તો પગાર, બોનસ, કમિશન અને વેચણી પાત્ર નફો અહીંયા લખી શકાય છે, જો ચાલુ ખાતા ન બનાવ્યા હોય તો. અને આ મૂડી ખાતાની ઉધાર બાજુ આ ઉપાડ, અહીંયા શું લખાશે? ઉપાડ. ભાગીદાર દ્વારા જે ઉપાડ કરવામાં આવે તે ઉપાડ પર વ્યાજ પણ અહીંયા લખી શકાય છે, જો ચાલુ ખાતા ન બનાવેલા હોય તો. બરાબર છે? અહીંયા ચાલુ ખાતા સાથે આપણે ચર્ચા કરીએ છીએ, એટલે ચાલુ ખાતા સાથે હોય ત્યારે માત્ર શરૂઆતની બાકી અને આખરની બાકી, અને વધારાની કોઈ મૂડી અથવા ઉપાડ હોય તો અહીંયા લખવામાં આવે છે, બીજું કાંઈ લખાતું નથી. હવે જોઈએ આપણે ચાલુ ખાતા. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના પેઢી સાથેના મૂડી સિવાયના વ્યક્તિગત વ્યવહારો થતા હોય છે, આ વ્યવહારો નોંધવા માટે તૈયાર કરવામાં આવતા ખાતાને ભાગીદારના ચાલુ ખાતા કહેવામાં આવે છે. ભાગીદારી પેઢી હોય ને તો ભાગીદારી પેઢીમાં એક, બે, ત્રણ ભાગીદારો હોય છે, એ ભાગીદારોના ભાગીદારી પેઢી સાથેના વ્યક્તિગત વ્યવહારો પણ થતા હોય છે. આ બધા જ વ્યવહારોની નોંધ કરવા માટે થઈને જે ખાતા તૈયાર કરવામાં આવે એને ચાલુ ખાતા તૈયાર કરવામાં આવે છે. અને ચાલુ ખાતાની જે બાકી હોય તે દરેક ભાગીદારની અલગ અલગ બાકી હોય, જમા બાકી હોય તો જમા બાજુ અને ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. અને ત્યારબાદ આ ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે એ અલગ અલગ પદ્ધતિઓમાં મૂડી ખાતા ક્યારે બનાવવાના, ચાલુ ખાતા ક્યાં બનાવવા તે અહીંથી આપણને સમજણ મળે છે. એટલે ભાગીદારોને ચાલુ ખાતાની જમા બાજુ પર ચાલુ ખાતાની શરૂઆતની જમા બાકી, મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, વેચણી પાત્ર નફાનો ભાગ વગેરે નોંધવામાં આવે છે. આપણે ખાતું જોવો સીધું એટલે તરત જ તમને ખ્યાલ આવશે. ચાલુ ખાતું, આ ચાલુ ખાતાનો નમૂનો છે. આ શરૂઆતની બાકી બંને બાજુ, જો ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખવાનું, જમા બાકી હોય તો જમા બાજુ લખવાનું. ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ, જમા બાકી હોય તો જમા બાજુ. જો રકમની અંદર તમને ક્યાંય ચાલુ ખાતા આપવામાં ન આવેલા હોય
રકમની અંદર ક્યાંય ચાલુ ખાતા ન આપવામાં હોય તો એનો મતલબ છે આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ ફોલો કરીએ છીએ. અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિની અંદર શું થશે તો કે માત્ર મૂડી ખાતું એક જ બનાવવામાં આવે છે. અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. એટલે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિની અંદર શું કરવું પડે છે, આપણે જે ચાલુ ખાતા આપણે બનાવેલા હોય છે ચાલુ ખાતાની આ શરૂઆતની બાકી, ત્યારબાદ મૂડી પર વ્યાજ, જમા બાકીનું વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું વગેરે દર્શાવવામાં આવે છે. અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ને, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ બધું જ તમારે મૂડી ખાતામાં લખવાનું રહે, ચાલુ ખાતા બનાવવાની જરૂર રહેતી નથી. બરાબર છે? આ ભાગીદારોના ચાલુ ખાતામાંથી જે તફાવત આવે એ વેચણી પાત્ર ખોટા લઈ આવવામાં આવી છે, આ વેચણી પાત્ર નફો આ બાકી આગળ લઈ ગયા. આ જે બાકી આગળ લઈ ગઈએ ને આ બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, આ બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, આ બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લઈ જવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે ચાલુ ખાતા ક્યારે બનાવવા, ચાલુ ખાતા ક્યારે ન બનાવવા. જ્યારે તમને રકમની અંદર ચાલુ ખાતા આપવામાં આવેલા હોય તો ચાલુ ખાતા બનાવવાના, ન આપેલા હોય તો બનાવવાની જરૂર રહેતી નથી. નહીંતર આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિને જ ફોલો કરીએ છીએ. સ્થિર મૂડી ખાતા હોય ત્યારે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને તૈયાર થાય છે. અને આ બાકીને આપણે ક્યાં લઈ જઈએ છીએ, પાકા સરવૈયાની અંદર લઈ જઈએ છીએ. હવે જોઈએ પાકું સરવૈયું. કોઈ પણ ભાગીદારી પેઢી હોય, કોઈ પણ ભાગીદારી પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે કેટલી વર્ષના અંતે એની પાસે કેટલી મિલકતો છે, કેટલા દેવા છે તે જાણવા માટે થઈને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. પાકો સરવૈયાનો તમને નમૂનો જોવો, નમૂનામાં તમને આખી બધી વિગતો એક પછી એક ક્રમશઃ સમજાવી દઈશ. હમણાં આપણે શું જોયું, હમણાં જે છેલ્લે નમૂનો જોયો એ શું હતું, ચાલુ ખાતા. જો એની જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ, ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ. જમા બાકી હોય તો કઈ બાજુ, મૂડી દેવા બાજુ, ઉધાર બાજુ હોય તો મિલકત લેણા બાજુ. ત્યારબાદ મૂડી ખાતા. હમણાં આપણે જે મૂડી ખાતાનો નમૂનો જોયો હતો એ મૂડી ખાતાની જે બાકી હોય એ બાકીઓ અહીંયા લખાય છે. ત્યારબાદ મૂડી દેવામાં અનામતો, અલગ અલગ પ્રકારની જે કોઈ પણ અનામતો હોય બે બધી અનામતો અહીંયા દર્શાવવામાં આવે છે. આગળ જોવો મૂડી દેવા બાજુ. પછી બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારી એટલે લાંબા ગાળાની જવાબદારી. લાંબા ગાળાની જવાબદારીઓ એટલે કે 12 માસ કરતાં વધુ સમય માટે જે લોન આપણે લીધેલી હોય તે, બેંક પાસેથી લીધેલી લોન, અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લીધેલી લોન, મિત્રો પાસેથી લીધેલી લોન કે ભાગીદારની લોનનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ આગળ ચાલુ જવાબદારીઓ. આ આપણે ગુણોત્તર પ્રકરણની અંદર પણ આ બધી ચાલુ જવાબદારી એવી બધી ચાલુ જવાબદારી આપણે મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. બેંક ઓવરડ્રાફ્ટ, લેણદારો, દેવી ઊંડી, દરેક પ્રકારના ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, ભાગીદારની લોનની કોઈ બાકીનું વ્યાજ હોય તો તે, આ મૂડી દેવા બાજુની બધી વિગતો આવી ગઈ. હવે મિલકત લેણા બાજુ આપણે ફરીવાર જોઈએ. મિલકત લેણા બાજુ હજી મૂડી દેવા બાજુની બધી વિગતો, ત્યારબાદ મિલકત લેણા. સૌથી પહેલાં બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકત એટલે લાંબા ગાળાની મિલકતો. તમને આ ફોર્મેટના આધારે કંપનીના વાર્ષિક હિસાબોમાં આપણે જે ચર્ચા કરતા હતા એ પ્રકારની બધી વિગતો અહીંયા આવશે. એમાં પણ આ જ ફોર્મેટ હતું, બિનચાલુ મિલકતો, કાયમી મિલકતો, દૃશ્ય મિલકતો. કાયમી મિલકતોમાં બે, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય એટલે જોઈ શકાય તેવી, અદ્રશ્ય એટલે જોઈ ન શકાય તેવી. જમીન, મકાન, પટ્ટે રાખેલી મિલકતો, વાહનો, યંત્રો, ફર્નિચર, ફિટિંગ. પછી આગળ જવા દો, અદ્રશ્ય મિલકતો, પેટન્ટ, પાઘડી, કોપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરે. રોકાણો, 12 માસ કરતાં વધુ સમય માટે જે રોકાણો કરેલા હોય તે, સરકારી જામીનગીરીમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. પછી અન્ય બિનચાલુ મિલકતો. આગળ હજી આગળ પછી આવશે ચાલુ મિલકતો. આ બધી ચાલુ મિલકતો. ચાલુ મિલકતો અને ચાલુ દેવા તો તમારે વારંવાર યાદ રાખવું જ પડે. આખર સ્ટોક, દેવાદારો, રોકડ સિલક, બેંક સિલક, મળવાની બાકી આવકો, ધીરેલી લોન, લેણી ઊંડી, અગાઉથી ચૂકવેલા ખર્ચા અને ચાલુ ખાતા જો ઉધાર બાકી હોય તો તે. અને બંને બાજુનો સરવાળો શું થાય,
बन्ने बाजूनो सरवाळो मळी जाय छे, बन्ने बाजूनो सरवाळो मळी जाय એટલે મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ પરનો સરવાળો મળી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બે લેક્ચરની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોના દાખલાની ખાલી આપણે માહિતી લીધી છે, હવે દાખલાઓ ગણશું એ જ પ્રમાણે ટેક્સ્ટ બુકમાં તમને ક્યાં ઉદાહરણ આપેલા છે એ આપશું, બી એસ શાહના દાખલાઓ તમને આપશું, બોર્ડની વાર્ષિક પરીક્ષાની અંદર જે દાખલાઓ પૂછેલા એ પણ તમને મોકલશું। એટલે 11 માર્કમાંથી એક પણ માર્ક તમારો કોઈ ન લઈ શકે તે પ્રકારની તૈયારી આપણે કરશું। જો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર તમને ગમ્યો હોય, સમજાણો હોય તો લાઈક કરજો, બીજા વિદ્યાર્થી મિત્રો કે જેમને અભ્યાસમાં રસ છે એમને પણ આ લેક્ચર ફોરવર્ડ કરવા વિનંતી, વધુને વધુ શેર કરશો। થેન્ક યુ વેરી મચ।